ભરવાડ યુવા સંગઠનની ભરવાડ યુવા રોજગાર યોજના અંતર્ગત અમદાવાદ ખાતે 151 યુવાનોને મહિન્દ્રા બોલેરો મેક્સી ટ્રક પ્લસ ગાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરવાડ સમાજના વડીલો અને સંતોએ હાજરી આપી હતી. અહેવાલ અશ્વિન લિંબાસિયા, અમદાવાદ. ભરવાડ યુવા સંગઠનનો વિચાર અમે ઘણા બધા સમયથી એની આતુરતાથી, અમે ઘણા મિત્રો જ્યારે એકાંતમાં મળતા હોઈએ પ્રસંગોમાં, સમાજની અંદર નાના મોટા પ્રસંગોમાં, ત્યારે અમને ઘણી વખત એમ થાય કે આપણે સમાજ માટે બધા જ યુવાનોએ આગળ આવીને કંઈક સમાજના વિકાસના, સમાજને શિક્ષણના, સમાજને લગતા રોજગારીના, શિક્ષિત હોય, બેરોશિક્ષિત હોય કે બિનરોજગારી યુવાનો છે જે, એમને દરેક પ્રકારે દરેક ક્ષેત્રમાં કઈ રીતે મદદ કરવી એ માટે અમે જ્યારે નક્કી કર્યું કે આપણે આવું એક સંગઠન બનાવવું જરૂરી છે, ત્યારે અમે દિલીપભાઈ જે આપણા ભરવાડ યુવા સંગઠનના પ્રમુખ છે, અને ત્યારે અમે સૌ ભેગા મળ્યા અને દરેક અમે અમારા સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં અમારા મિત્રો રહે છે એમને ફોન કરીને ટેલિફોનિક કરીને જાણ કરી કે આપણે આવો વિચાર મૂક્યો છે તો શું સૌ સાથ સહકાર આપશો, ત્યારે બધા તરફથી અમને સાથ સહકાર મળ્યો અને એ પછી અમે ભરવાડ યુવા સંગઠનની જાહેરાત કરી અને સંગઠન રચ્યું. સમાજ માટે અમારો ઉદ્દેશ છે યુવાનોને રોજગારી અને સમાજમાં શિક્ષણ, આના માટે થઈને અમે આ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ. આમાં અત્યારે જે યોજના છે, આજના દિવસનો જે કાર્યક્રમ છે, એમાં 151 ગાડીઓ આજે અમે યુવાનોને આપવાના છીએ. અમે યુવા રોજગાર માટે જ્યારે જાહેરાત કરી ત્યારે ભરવાડ યુવા સંગઠનમાં આમંત્રણને માન આપીને આવેલા અમને અરજીઓ 1122 ની આસપાસ અરજીઓ મળી છે અને ટૂંક જ સમયમાં 151 ફાઇલો તૈયાર જે થઈ એનું વિતરણ આજે કરવાનું છે. આવતા દિવસોમાં એટલે 15 દિવસની અંદર બીજો આવો રાઉન્ડ પણ 151 ગાડીઓનો, 150 ગાડીઓનો થશે. એના પછી ટૂંક સમયની અંદર 1000 આસપાસ ગાડીઓ આપવાનો અમારો આ પહેલો લક્ષ્ય છે. આગળ જરૂરિયાત ઊભી થતી રહેશે અને યુવાનોની માંગ રહેશે તો એમાં અમે આગળ વધવાના છીએ.